ધોરણ 12 પ્રથમ પરીક્ષા 2024 જે આપણી ઓક્ટોબરમાં લેવાની છે એનું અર્થશાસ્ત્ર એટલે કે ઇકો માટેનું ખૂબ જ અગત્યનું વિડીયો છે. આપણે આજે એનું માળખું જોવાના છે. માળખું એટલે ખૂબ જ અગત્યનું છે, ક્યાંથી શું પૂછાવાનું છે એ. તો સૌ પ્રથમ વાત કરીએ તો આપણી પાસે 5 વિભાગ છે. વિભાગ A, વિભાગ B, વિભાગ C, વિભાગ D અને વિભાગ E. કેટલા વિભાગ થયા? 5 વિભાગ. દરેક વિભાગમાં કેટલા પ્રશ્નો અને કેટલા માર્ક્સનું પૂછાવાનું? તો પહેલા વિભાગમાંથી 20 માર્ક્સનું પૂછાય, બીજા વિભાગમાંથી 10 માર્ક્સનું પૂછાય, ત્રીજા વિભાગમાંથી 24 માર્ક્સનું પૂછાય, ચોથા વિભાગમાં 21 માર્ક્સનું પૂછાય અને પાંચમા વિભાગમાં 25 માર્ક્સનું પૂછાય. એમ તમે કરો એટલે તમારા 100 માર્ક્સ થઈ જાય. કેટલા ચેપ્ટર છે? તો કુલ 6 ચેપ્ટર છે. 1, 2, 3, 4, 5 અને 6 ચેપ્ટર છે અને આ 6 ચેપ્ટરમાંથી આપણને 100 માર્ક્સનું પૂછાવાનું છે. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું એ જોઈ લે. તો પહેલા ચેપ્ટરમાંથી 16 માર્ક્સનું આ વિકલ્પ વગર છે, પછી વિકલ્પ સાથે કેટલા માર્ક્સનું પૂછાય એ પણ કહી દઈશ, બરાબર. ત્યાર પછી બીજા ચેપ્ટરમાંથી આપણે 17 માર્ક્સનું પૂછાય, ત્રીજા ચેપ્ટરમાંથી 15 માર્ક્સનું, ચોથા ચેપ્ટરમાંથી 16 માર્ક્સનું, પાંચમા ચેપ્ટરમાંથી 18 માર્ક્સનું અને છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ 18 માર્ક્સ. આ રીતના કુલ 100 માર્ક્સનું પેપર આપણને પૂછાશે અને કયા ચેપ્ટરમાંથી કહી દીધું એ પણ જોઈ લીધું. હવે જે વિભાગ એ છે એમાં 20 પ્રશ્નો ક્યાંથી પૂછાય? તો પહેલા ચેપ્ટરમાંથી 3, બીજામાંથી પણ 3, ત્રીજામાંથી પણ 3, ચોથામાંથી 4, પાંચમામાંથી 3 અને છઠ્ઠામાંથી 4. આ રીતના આપણને પ્રશ્નો પૂછાશે. પણ જરૂર નથી કે આ જ રીતના પૂછાય, કદાચ એકાદ પ્રશ્ન આમ તેમ પણ થાય. 4, 4 ને 3, 7, 7 ને 4, 11, 11 ને 3, 14, 14 ને 3, 17, 17 ને 3, 20. એટલે 20 પ્રશ્નો આપણા થઈ જાય. જે વિકલ્પો છે એ 20 વિકલ્પો આપણને પૂછાવાના છે જે આપણે અહીં જોઈ શકીએ. ચલો 20 વિકલ્પ પછી આપણે જોઈએ કે એક વાક્યમાં જવાબ એટલે કે 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના. તો પહેલા ચેપ્ટરમાંથી 1, બીજામાંથી 2, ત્રીજામાંથી 2, ચોથામાંથી પણ 2, પાંચમામાંથી 1 અને છઠ્ઠામાંથી 2. એટલે આપણે ગણી લેવાના ટોટલ કેટલા થઈ જાય. તો 10 થઈ જાય. જો અહીંયા 2, 2 ને 1, 3, 3 ને 2, 5, 5 ને 2, 7, 7 ને 2, 9 અને 9 ને 1, 10. એનો મતલબ કે 10 પ્રશ્નો આપણને એક વાક્યમાં જવાબ એટલે કે SQ આપણને 10 પૂછાવાના છે. એટલે એ પણ ખૂબ અગત્યનું કહેવાય. એટલે ક્યાંથી પૂછાવાનું એ તમે જોઈ લેજો. ત્યાર પછી વાત કરીએ સી વિભાગ. સી વિભાગની અંદર કુલ કેટલા પ્રશ્નો પૂછાય જોઈ લેજો. સી વિભાગની અંદર કુલ 16 પ્રશ્નો પૂછાય અને 16માંથી આપણે લખવાના કેટલા? 12. 16માંથી 12 લખવાના, દરેકના 2 ગુણ એટલે અહીંયા 24 લખેલા છે. પણ પૂછાવાના કેટલા છે? 16. એનો મતલબ કે 4 પ્રશ્નો તમને વધારે પૂછાશે. એ 4 પ્રશ્નો તમે સ્કીપ કરી શકો એટલે કે ઓપ્શનમાં કાઢી શકો. પહેલામાંથી 2, બીજામાંથી 3, ત્રીજામાંથી 3 પ્રશ્નો પૂછાય, ચોથામાંથી 2 અને પાંચમા અને છઠ્ઠામાંથી 3-3 પ્રશ્નો છે. એટલે કુલ કેટલા પ્રશ્નો તે જોઈ લે. 16 પ્રશ્નો થવા જોઈએ. ચલો 16 પ્રશ્નો થઈ જાય કે આપણે જોઈ લઈએ. તો પહેલા 3 પ્રશ્નો. 3 ને 3, 6 થાય, 6 ને 2, 8 થાય, 8 ને 3, 11, 11 ને 3, 14 અને 14 ને 2, 16. કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના? તો કુલ પ્રશ્નો પૂછાવાના 16. 16માંથી આપણે લખવાના કેટલા? તો 16માંથી આપણે 12 પ્રશ્નો લખવાના અને દરેકના 2 ગુણ છે એટલે આ વિભાગ આપણા માટે 24 માર્ક્સનો થશે. કુલ કેટલા પ્રશ્નો છે? 16. પણ લખવાના 12 અને 2 માર્ક્સ એટલે 24 માર્ક્સનો આ વિભાગ થશે. હવે વિભાગ ડીની વાત કરીએ. જે ડી વિભાગ છે એની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાના અને કેટલા માર્ક્સના? તો ડીની અંદર કુલ આપણને 16 હતા, ડીની અંદર આપણને 10 પ્રશ્નો પૂછાશે અને 10માંથી આપણે લખવાના કેટલા? 7. 10માંથી 7 લખી 1 ના 3 ગુણ એટલે 21 માર્ક્સનો આ વિભાગ થશે. કયા કયા પ્રશ્નો છે જોઈ લે. પહેલા ચેપ્ટરમાંથી 2, બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજા ચેપ્ટરમાંથી 1, ચોથા ચેપ્ટરમાંથી 2, પાંચમામાંથી 1 અને છઠ્ઠામાંથી 2. એમ કુલ આપણને કેટલા પ્રશ્નો એ જોઈ લે. 2, 2 ને 2, 4, 4 ને 1, 5, 5 ને 2, 7, 7 ને 1, 8, 8 ને 2, 10. એટલે કુલ કેટલા પ્રશ્નો છે? તો કુલ પ્રશ્નો છે 10. હવે આ 10 પ્રશ્નોમાંથી આપણે લખવાના કેટલા? તો આપણે 10માંથી 7 લખવાના 1 ના 3 ગુણ. 10માંથી 7 લખીએ અને 1 ના 3 ગુણ થાય તો આ 21 માર્ક્સનો વિભાગ થાય.
એટલે આ વિભાગ પણ આપણા માટે ખૂબ અગત્યનો ગણાવે. હવે છેલ્લે આપણે વિભાગ ઈ જોઈ લે અને પછી વિકલ્પ સાથે કેટલા માર્ક્સનું કયા ચેપ્ટરમાંથી પૂછાવાનું એ પણ જોઈ લે, એટલે આપણને જે ક્લિયર કરવાનું છે એ બધું ક્લિયર અહીંયા થઈ જાય. પહેલા ચેપ્ટરમાંથી એક, બીજા ચેપ્ટરમાંથી એક, ત્રીજામાંથી એક, ચોથામાંથી એક, પાંચમામાંથી બે અને છઠ્ઠામાંથી એક, એટલે કુલ આપણને કેટલા પ્રશ્નો પૂછાયા જોઈ લે. એક, બે, ત્રણ, ચાર, છ અને એક, સાત. કુલ કેટલા પ્રશ્નો છે? તો કુલ પ્રશ્નો પૂછાયા સાત. હવે સાતમાંથી લખવાના કેટલા? તો સાતમાંથી આપણે લખવાના પાંચ, અને એકના પાંચ ગુણ એટલે આ વિભાગ એ 25 માર્ક્સનો થાય. એટલે કુલ આ રીતના આખી બ્લુપ્રિન્ટ રહેશે. હવે આપણે જે ગુણભાર જોઈ લો, એ ગુણભાર કેવો હતો? એ ગુણભાર હતો આપણો ઓપ્શન વગરનો. હવે ઓપ્શન સાથે ચેપ્ટર નંબર એકમાંથી કેટલા માર્ક્સનું પૂછાય એ જોઈ લે. તો ચેપ્ટર નંબર એક છે એમાંથી કુલ 19 માર્ક્સનું પૂછાશે. કેટલા માર્ક્સનું પૂછાય? 19 માર્ક્સનું. ચેપ્ટર નંબર બે છે એમાંથી કુલ 22 માર્ક્સનું પૂછાશે. ચેપ્ટર નંબર ત્રણ છે એમાંથી કુલ 19 માર્ક્સનું પૂછાશે, એટલે 19 × 38, 38 × 2 = 40 ને 60 માર્ક્સ થઈ ગયા. ત્યાર પછી ચેપ્ટર નંબર જે ચાર છે એ ચેપ્ટર નંબર ચારમાંથી 21 માર્ક્સ, ચેપ્ટર નંબર પાંચમાંથી 23 માર્ક્સનું, અને ચેપ્ટર નંબર જે છ છે એમાંથી પણ 23 માર્ક્સનું પૂછાય. એટલે આ પ્રમાણે જોવા જાય તો આપણે ગણતરી કરી લેવાની, અહીંયા કેટલા થયા ટોટલ? 38 ને એટલે 60 થઈ ગયા. હવે આ પણ 60 થાય, આપણે કેટલા થાય? 60, પણ 3 × 3 = 1, 6 × 7 એટલે 67. અને બોર્ડમાં પણ આપણને ઇકોનું જે પેપર છે એ 127 માર્ક્સનું પૂછાય છે. બાકીના બધા પેપર કેટલા માર્ક્સના પૂછાય? 130. ફક્ત ઇકોનોમિક્સનું જ પેપર એવું છે જે આપણને 127 માર્ક્સનું પૂછાય છે. બોર્ડમાં પણ એ રીતના પૂછાય છે. એટલે આ પ્રમાણે તૈયારી કરજો જેથી કરીને કોઈ મુશ્કેલી થાય નહીં. વિડીયો ગમ્યો હોય તો હવે લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.